તાપીના વ્યારામાં બહુચર્ચિત ઓડિયો કાંડનો મામલો ઉગ્ર બન્યો છે. તાપીમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ સામસામે ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસની બાઇક રેલી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામિતની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને કિન્નાખોરી રાખી ગાડી પર પથ્થરમારો કરાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભાજપના આગેવાનો હિંસાચાર પર ઉતર્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. રેલી દરમિયાન હુમલો થતા પુના ગામિતના ડ્રાઈવરે પોલીસ ફરિયાદ નોંધાવી, તો ધારાસભ્ય પુનાજી ગામિતે ભાજપ જિલ્લા ઉપપ્રમુખ વિક્રમ તરસાડીયા સામે ફરિયાદ નોંધાવી. ભાજપના ઉપપ્રમુખ તરસાડીયાએ પણ સામે આક્ષેપ કર્યો. પક્ષે ફરિયાદ નોંધાવી, જેમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ તેમના ઘર પર પથ્થરમારો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે અમારી કોંગ્રેસની રેલી વ્યારા શહેરમાં ફરતી હતી, એ દરમિયાન રેલીમાં અમે બધા જ ઉતરેલા, માનજા ડૉક્ટર કિશનભાઈ ચૌધરી સાહેબ અમારો ઉમેદવાર, એમની ગાડીમાં હું બેઠો હતો. મારી ગાડી પાછળ ચાલતી હતી, એ વિક્રમ તરસાડીયાના ઘર થઈને એમાં થઈને અમે જતા હતા. એ દરમિયાન મારી ગાડી પર પથ્થર મારો વિક્રમ તરસાડીએ કર્યો છે, સાથે ઊભા રહીને. સારા પર પથ્થરમારો કરવામાં આવ્યો એમની ગાડીને, ગાડી પર, બરાબર છે. એમની ગાડી પર હું એ રેલીમાં હતા. એમની રેલીમાં 2-3 હજાર લોકો જોડાયેલા હતા. એની સાથે સરકારી તંત્ર પ્રોટેક્શન માટે હતું, પોલીસ તંત્ર હશે અને ચૂંટણી કમિશનના લોકો પણ હશે. વિડીયો રેકોર્ડિંગ સાથે એમની રેલી નીકળતી હતી. જો હું એમની ગાડી પર પથ્થરમારો કર્યો હોય તો સીસીટીવી કે કોઈ પણ કેમેરામાં ડિબેટમાં ગમે તેમ આવી જતી. 3 હજાર કાર્યકર્તાની રેલી વચ્ચે જો હું પથ્થરમારો કરું તો મારી હાલત શું થાય એ આપ સમજી શકો છો. બીજેપીના વિક્રમભાઈ તરસાડેએ આજરોજ પોલીસ સ્ટેશનમાં આવી એવી રજૂઆત કરેલી કે એમના ઘર ઉપર 2 પથ્થરો કોઈએ ફેંકેલા છે અને એના કારણે બારીનો કાટ તૂટેલો છે અને દરવાજા ઉપર પથ્થર વાગેલ છે. આ બાબતે એમણે લેખિત રજૂઆત કરેલી. એના અનુસંધાને એમનો જવાબ લેતા એમણે અજાણ્યા માણસો વિરુદ્ધમાં ફરિયાદ આપતા આઈપીસી 427 વિરુદ્ધની નોન કોગ્નિઝેબલ ઓફેન્સ દાખલ કરેલો છે. એની તપાસ ચાલુ છે. જ્યારે સામા પક્ષે પુનાજીભાઈ ગામિત જે છે એમના ડ્રાઈવરે પણ લેખિત રજૂઆત કરેલી છે કે એમની ગાડી ઉપર કોઈએ પથ્થર ફેંકેલો છે. એમાં બંને પાર્ટીઓ પર કોઈ વ્યક્તિઓના નામો આપેલા નથી. તપાસ ચાલી રહી છે અને શાંતિ